અતિથિ પ્રોગ્રામ અંગે કદાચ એવું કહી શકાય કે એના એન્કર તરીકે દેવાંગભાઈ જે કામ કરી રહ્યા છે એની જે ક્ષમતા છે એ સામેવાળા માણસને બિલકુલ એક્સપોઝ કરી શકે છે. અતિથિ પ્રોગ્રામ છે એની જે વિશેષતા છે જેના પર હું ખરેખર ફિદા છું એમ કહેવાય શબ્દમાં, તો દેવાંગભાઈની જે સ્ટાઇલ છે એમાં એ છે કે નાર્કો એનાલિસિસ ટેસ્ટની અંદર માણસ કદાચ જુઠ્ઠું બોલે પણ દેવાંગભાઈ સમક્ષ ના બોલે. એટલે ખરેખર તો ગૂંચવાતા કોયડા હોય તો પોલીસવાળાઓએ દેવાંગભાઈની મદદ લેવી જોઈએ કે અતિથિમાં જે એક્સપોઝર આપવામાં આવે છે અથવા જે માણસ પોતાના મનની વાત મૂકી દે, એ નીના ગુપ્તાની વાત હોય, માધુરી દીક્ષિતની વાત હોય, રામદેવ બાબાની વાત હોય, મને ખ્યાલ છે આ બધા જ એ જે મોટી હસ્તીઓ કહેવાય એને ઇન્ટરવ્યૂ લીધેવામાં આવે છે અને પબ્લિક સમક્ષ એ પોતાનો એકરાર કરે છે અથવા જે પોતાની અંગતમાં અંગત વાત એક્સપોઝ કરે છે એ ખરેખર ક્રેડિટની બાબત છે અને એ લોકો સુધી પહોંચે છે એના માટે અતિથિ પ્રોગ્રામ ખરેખર એક ઉપયોગી માધ્યમ છે એવું જણાય છે.